भाषा छे ए एवं माध्यम छे के सामी व्यक्ति पर आधार राखे छे। मने भाषा आवडती होय पण तमने न आवडती होय तो मारी भाषा में काम छे। हूँ तरह फ्रेंच के जर्मन के जापानीज बोलतो होय तमे न जाणता हो तो तमारा माटे मारी भाषा न काम छे। भाषा तमने अर्धा जे अभिव्यक्त करे छे એટલે તમે અર્ધા જિલ્લાઓ છો, જો તમે જાણતા હશો તો જ તમે એને સમજી શકશો, નહીં તો નહીં। ભાષાને યાદૃચ્છિક કહેવાય છે, યાદૃચ્છિક આર્બિટ્રરી। યાદૃચ્છિક એટલે શું? ધારો કે આ પાણીનો ગ્લાસ છે, આ પાણીનો ગ્લાસ છે એને બદલે તમારે એને મોબાઈલ કહેવો છે તો તમે કહી શકો, પણ ક્યારે કહી શકો? જયારે સામેની વ્યક્તિ પણ એને મોબાઈલ તરીકે સમજતી હોય ત્યારે। એટલે તમે જે સમજો છો એ પ્રમાણે હું જયારે બોલું ત્યારે જ ભાષા સાર્થક થાય, નહીં તો નહીં। ભાષાનું કામ જ આ છે, અવલંબન છે। તમે ના સમજતા હો તો ભાષા નકામ થઈ જાય। એટલે આ પાયાનો નિયમ છે કે તમારે તમે બાળક જયારે બોલતું હોય ત્યારે બાળકની ભાષામાં બોલવા લાગો છો, તો બોલવા લાગો છો। તમને તો સાચી ભાષા બોલતા આવડે જ નથી આવડતી, પણ તમે બાળકની ભાષામાં કેમ તો બોલવા લાગો છો એની સાથે? કારણ કે એ સમજી શકે। લગ્ન કંકોત્રીઓ હોય એમાં લખ્યો છે ને, ટોકો મારા કાકાના લગ્નમાં જરૂર ને જરૂર લાવો છો, નીચે નામ દેખાય પણ કેટલાક તો 10-15 વર્ષના હોય આપણને થાય કે હજી આ 15 વર્ષ જરૂર ને જરૂર આપણે બોલતા નથી, પણ તમે એના જેવું બોલવા લાગો છો। ભાષા એટલે તમે ધારો કે વાળી બોલો તો સામેની વ્યક્તિ વાળીમાં સમજતી હશે, પાણીમાં નહીં સમજતી હોય તો તમે વાળી જ જવું પડશે, એવું છે। દેવકી કીધું કરે, દેવકી કેનેડા અમેરિકામાં, એને ત્યાંના જે કેનેડિયન કે અમેરિકન સિવિલિયન્સ હોય એને ગુજરાતી શબ્દો શીખ્યા કે ઓકે કે અરે ખેર પછી એમ બોલ, એને તો એની ખબર નથી કામમાં શું થાય, કે પેલી અમેરિકન છોકરી બોલે તારી ખેર નથી, તારે જઈને કહી આવજે કે જઈને કહી આવે તારી ખેર નથી, તો આપણને ખબર છે કે તારી ખેર નથી એમ કહીએ તો વર્ગ શું થાય, પણ બીજી છોકરીઓ ખબર જ નથી, પણ જેને કહેવાય છે તે ખબર હોય તો એની પ્રતિક્રિયા આવે કે નહીં? પણ ગુજરાતી બોલાય તો એને રસ પડે છે સાંભળવામાં,
તો મને એને રેકોર્ડ કરીને ઉપલબ્ધ કરાવી તો હવે આ બધા પેલા પોડકાસ્ટ છે કે એમાં કેટલું બધું બોલાયેલું છે સચવાયેલું છે આખી એની નવલકથા લખો નથી અમે ઓલરેડી રેડિયોમાં એનો પ્રયોગ બહુ કર્યા અમે વિનેશ્વરનાની પ્રિયજન આખી આખી ઓડિયો બુકની જેમ અને પાછળ સરસ ધ્વનિ પ્રભાવ સંગીત સિચ્યુએશનની ઇફેક્ટ એવું બધું નાખીને બે ત્રણ પાત્રોની મદદથી રેકોર્ડ કરેલી તો ખૂબ ગમી લોકોને બધા કરે પ્રિયજન હાથમાં લઈને ન વાંચે પણ સાંભળે બધા તમારી વાત સાચી છે કે થોડું આધુનિક જે ઉપક્રમો બધા અમારા ઉપયોગ થયા છે એની સાથે સદૈવ કામ પાડે સદૈવ નિરંતર ફાવે તો પછી જે લોકો કામ કરે છે એવા ડેરી જે આ વિષયોના જાણકાર છે એ લોકો કંઈક રસને અને આવું કરવામાં મદદરૂપ થાય ગુજરાતી ગીતો છે એ ગીતો તો ગવાઈને પહોંચે આ થોડા ગીત પણ તમને ખબર છે જે મારા એ કયા છે જે ગવાયા છે મારા તો ગીતો પહેલાં ગવાયા પછી એ કેટલું ખોટું ગાતા હતા એટલે મેં છાપ્યા કે જેથી છપાયેલા હોય તો શુદ્ધ પાઠ મળે નહીં એ પ્રમાણે ગાય તો ગવાનું ગીત સરસ સચવાય છે આવા તો વિસ્તારો કે જ્યાં આગળ હજુ ભાષા અને એનું મૂળ સૌંદર્ય બોલીના સૌંદર્યની સાથે સચવાયું છે ત્યાંની વાત જુદી છે પણ મુંબઈ જેવા કે કોલકાતા જેવા મહાનગરના ગુજરાતી પરિવારોમાં બાળક ગુજરાતી નથી જાણતું એનું ગૌરવ કેટલા બધા મા બાપને છે તો એવું જ છે સવાલ કરે છે પણ એ બધા છોકરાઓ નવરાત્રિમાં ગરબે રમે છે ભારે મહિના આધુનિક વસ્ત્રો પહેરવાની દીકરીઓ નવરાત્રિમાં ચણિયા ચોળી ઓઢણી લઈ અને ગરબે રમે છે એ વખતે જે આરતી થાય છે તો જે આજે શક્તિમાં ઓઢણું સરખું કરે છે એટલે એના અંદર તો છે એમને જે ગમે એવી રીતે એમને આપી તો વધારે સર પણ હવે અમે જ્યારે આવા બધા શુદ્ધ સ્વરૂપો જે છે ગરબા જેવા એને પણ ભ્રષ્ટ કરવામાં રસ નહીં એવા પ્રકારના ગીતો એમાં નાખીએ એવા પ્રકારના સ્વરાંગો એવું સંગીત આવે એવી રીતે ગવાય અમને પણ જેને થોડી ખુશી છે એને સંકોચ થાય કે આ ગાનાર છે એ દીકરીને ખબર જ નથી કે કોની આરાધનાનું ગીત એ ગાય છે એમાં આવું ના થાય એને ખબર હોય તો એ ન જ કરે પણ કોઈ એમ કહેવું પડે બેટા તું જે માતાજીનું ગાય છે ને એ મારું રૂપ તો આ છે એને એ ધ્યાનમાં રાખ તો ગાતી વખતે આવું બધું કરવાની જરૂર નથી આમાં આવું ન થાય બીજા ગીતની અપેક્ષા હોય કે લટકા મટકા ચાલે આમાં ના ચાલે કોઈ માર્ગદર્શન આપવું જોઈએ પણ એ રીતે પણ પહોંચી શકે છે થોડા દો કદમ હું બી ચાલે દો કદમ તું બી ચાલે એવું થાય તો ચોક્કસ ફાયદો થાય જો આપણે બધા જે બોલીએ છીએ તે વાક્યો કહેવાય વાક્ય થી પંક્તિ સુધી પહોંચી શકાય આ બધા પહોંચી શકાય પણ પંક્તિ થી કવિતા સુધી પહોંચવું એ અઘરું વાલ્મીકીએ કરવાનું છે યોગનો જે વિયોગ જોયો ક્રમચનું મૃત્યુ થયું ક્રમચી વિલાપ કરવા લાગી એ જે જોયું એનાથી એના મનમાં શોક થયો અને શોકમાંથી શ્લોક આવ્યો મા નિશાળ પ્રતિષ્ઠાન મલમ શાશ્વત સમા યત ક્રમચ મિથુના દેકમ મોહતે કામ મોહિતમ આ પહેલો અનુષ્ઠુત શ્લોક આવ્યો વાલ્મીકીએ અનુષ્ઠુતમાં લખ્યું નથી જે લખાયું એ અનુષ્ઠુતમાં લખાયું અને પછી એ પ્રમાણે જેમણે લખ્યું એમણે અનુષ્ઠુતમાં લખ્યું એટલે આ એવું છે કે તમે જે કરો એ એવું હોવું જોઈએ જે ભગવાન અંગે તમારું વાક્ય પંક્તિમાં એવી રીતે જવું જોઈએ પંક્તિ એવી રીતે કંઈક જુદી દિશાએ તમને થ્રો કરતી હોવી જોઈએ કે કંઈક નવું થાય અપૂરું વધે જાય ત્યારે તમે કવિતાની દિશામાં જઈ શકો એ પંક્તિઓ તમને પરપોટો ઊંચકીને કેળ વળી ગયું હવે દરિયો લાવવું તો કેમ લાવવું આ અપંક્તિ છે વ્યવહારમાં બોલીએ આપણે વ્યવહારમાં તમે મોટા પરપોટો ઊંચ પડે મારે કેળ વળી ગયું
મુશ્કેલી ને કેડ વળી This is different. અજુજ કવિતામાં સારું થાય છે એવું નથી, જૂનું થાય છે. પહેલી વાત. બીજું એ એવું થાય છે કે તમે એને અર્થની રીતે સ્વીકારી ન શકો, પણ તે છતાં તમને એ ગમી જાય, તમને એમ લાગે કે નહીં આ વાત તો આપણે જે કરવી છે એ જ છે. આ પરપોટો એ શબ્દ જ તમને કેટલા બધા સંકેતો આપી દે. પરપોટાનું પોલાણ, પરપોટાની ક્ષણિકતા, પરપોટો અને પાણીનો સંબંધ જ્યાં ભક્તું બધું એની સાથે જોડી શકું. પરપોટો ઊંચકીને કેડ વળી ગયો, ઘણી તેમને ગાઉટ કરતા હશે, પણ તે છતાં એ પંક્તિથી તમને કંઈક મજા આવી, તમારી આંખોમાં કંઈક ચમક આવી, એમ બતાવે છે કે આ તમને એક જુદું મેળવ્યું. કવિતા કરનારે અપૂર્વ કશું કરવું છે. પહેલી વાત રમેશ પારેખે એમ કહ્યું, એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામતા ગરીબ બની જાય છે. અરીસો કઈ પૈસા તરીકે ગરીબ હોય ખરો, પણ અરીસાની ગરીબી શું છે કે એની સામે એક છોકરી નથી. અરીસાની સામે છોકરી હોય ત્યારે છોકરો હોય એના કરતા જુદી આખી વાત ક્યાં કરે છે. આ અપૂર્વતા છે અને તે છે પણ સ્વીકારી શકાય એવી હકીકત છે. તમે એનું અર્થઘટન કરો તો બિલકુલ સાચું લાગે. કઈ વાતનો વાત ન હતો તો મને આ મેળ થતો જેમણે કવિતા લખવી છે એમણે ભાષાનું આસક્ય સમજવું પડે, ભાષાની પરિચિતતાને ઓળખવી પડે. જાગૃતિ હોવી જોઈએ, એટલે બધા કવિતા નથી બની શકતા. ભાષા જેને પ્રયોજતા આવડે એ લખી શકે, બાકી બધા ભાવથી તો કવિઓ જ હોય છે. ભાવ તો અનુભવે જ છે. ઊંચી આપણા જે સાંભળીએ કરુણાનો ભાવ જાણીએ છીએ, તો બધાને ક્યાં એમાં કંઈ નવું નથી. પણ કવિતા કરવી એ વસ્તુ આ રીતે જુદી છે. એના માટે ભાષા સાથે કામ પાડવું પડે, ભાષા સાથે એવી રીતે કામ પાડવું પડે કે જેમાં આવી અપૂર્વતા તમે આવી શકો. આવું કંઈક કરીએ તો થાય પણ ખરું. પણ છતાં તમે નિરાશ ન કરતા, એક એક્સરસાઇઝ કરો. એક તો તમારો શબ્દ ભંડોળ ખૂબ વધારે, ખૂબ વાંચો, ખૂબ સાંભળો. શબ્દકોશ આમ સારું મૂકો, કાન ખોલે, નામ ખોલો. જે નામ ખોલે એમાં આ બાજુના પહેલા ત્રણ અને આ છેલ્લે ના બે એ પાંચ શબ્દો ડાયરી નથી એના અર્થ સાથે, અને પછી એનો દિવસ દરમિયાન ક્યાંક ઉપયોગ કરો. જુઓ કે એ શબ્દ જે તમે શીખ્યા એને તમે વાતચીતમાં કેવી રીતે ઉપયોગમાં લો છો, અને જો એ ફાવે તો તમારામાં એનો ઉમેરો થયો કે આ પાંચ શબ્દ આજે તમને આવડી ગયા. બાળકો શું કરે છે, નાના તમે જે બોલો છો એ સાંભળે છે, અને પછી એ શબ્દને આખા દિવસ દરમિયાન પોતાની વાતમાં ક્યાંક ઉપયોગમાં લઈને પોતે ચકાસી જુએ છે કે વાત મારે જે મેં સાંભળી હતી એ રીતે પહોંચે છે કે નથી પહોંચતું. એટલે કેટલીક વખત બાળકોના શબ્દો પ્રયોગથી આપણે ચોંકી દઈએ કે હું એને કહેવું, પણ એને તમને સાંભળ્યા અને એમાંથી એને ખબર પડે. હવે જે છોકરાઓ છે એ હિન્દી મિશ્રિત ગુજરાતી બોલે છે, તો એ એમને નથી બોલતા, એ સાંભળે છે, ભાષા સાંભળીને આવડતી હોય છે. તો ખૂબ શબ્દો એકઠા કરો, અને પછી રોજ રાતે પેપરનું સૂતા પહેલા ડાયરીમાં એક પાનું લખો, આજના દિવસે શું કર્યું અથવા શું થયું. પ્રમાણિકતાથી લખ્યું, કોઈ વાંચે ન વાંચે, કોઈને આગળ વંચાવતું છે તે આપણી અંદર છે,
અને અંદર હનુમાન બાકીના બધાને વાસ કરતો જે વાંચી દેવામાં એટલે સાચવીને મૂકજો અને વ્યક્ત થાવ એમાં રોજ એક જ પાણી એટલું કરો એટલે તમને તમારા મનમાં દિવસ દરમિયાન જે થયું એ કેવી રીતે મૂકવું એની ટેવ પડશે વાત અભિવ્યક્તિની છે એ પણ આવી જશે અને પછી ત્રીજું એવું કરજો જો બોલવું કરતો એ પાન તૈયાર થઈ જાય સરસ રીતે પછી એની સર સામે ઉભા રહી હાથમાં ડાયરી રાખી અને જોરથી વાંચો વિરામ ચિહ્નો ના સાચા ઉપયોગ સાથે વાંચો ભાવ પક્ષને ધ્યાનમાં રાખીને વાંચો નાટકીય થયા વગર વાંચો તમારું લખ્યું છે એ તમે વાંચો હવે તો આ સાધન અહીંયા આમ તો રેકોર્ડ થઈ શકે છે કેટલું સરસ એને રેકોર્ડ કરી લો પછી તમારું રેકોર્ડ કરેલું તમે સાંભળો એટલે તમને ઉચ્ચારના દોષ પણ ખબર પડશે તમારા મનમાં જે છે એ વાત વિરામચિહ્નમાં મૂકવામાં કંઈ ગડબડ થઈ એને કારણે પહોંચ્યું નથી તો મારે ક્યારે પ્રગટાવવું જોઈતું હતું એ તમને જ સમજાશે અને પછી તમે કોઈ જેને તમને તમને વિશ્વાસ હોય એને સંભળાવો એટલે એના સુધી વાત પહોંચી ગઈ હું રેડિયો જોકીઝને તાલીમ કરું ત્યારે હંમેશા એટલું કરું કે તમે ઈશ્વરે બધાને આટલી શક્તિ આપી જ છે ઉચ્ચાર સુધી એ તૈયારી કરો એટલે આવે સિવાય કોઈ દોષ હોય આખા જે ઉચ્ચારણમાં કામ લાગતા હોય એવા આવે એવો વાંધો જુદી વસ્તુ છે બાકી સભા થઈને કર્યું તો વાંધો ના આવે સશબે ભૂલો સુધરી છે પણ ધ્યાન રાખવું પડે પછી એટલા સમાન પણ નહીં થઈ ગયો અમને અહીંયા શ હોય શ હોય ત્યાં પાછો તમે સ બોલતા હોય પછી સ હોય ત્યાંય શ બોલવા જાવ શબ્દતાથી એવું ન થાય એટલે એવું કરશો તો ઉચ્ચારણ પણ સરસ થઈ જશે એટલે એમાં કેટલાક સરસ વાક્યો હોય છે એનો ઉપયોગ કરો અમે સ્વર પરીક્ષામાં હંમેશા પૂછીએ કે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આજે આપણે સાંભળીએ પંડિત શિવકુમાર શર્માએ સંતો પર વગાડેલ રાગ મિશ્ર શિવરાજ્યને એટલે ખબર પડે ક્યાં 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 લેખક તરીકે કોઈને નહીં તમને તો આનંદ થશે પણ કરી શકશો કરો